કલમ ને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે 31 ડિસેમ્બર મંગળવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લા. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાત બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ 5 માર્ચથી 21 માર્ચ દરમિયાન લેવાશે. ધોરણ 10ની પરીક્ષા 17 માર્ચે પૂરી થશે. ધોરણ 12 સાયન્સની પરીક્ષા 16 માર્ચે પૂરી થશે. ઉપરાંત ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 21 માર્ચે પૂર્ણ થશે. ધોરણ 10ની પરીક્ષા માટે 29 નવા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. એ જ રીતે ધોરણ 12ની પરીક્ષા માટે 9 નવા કેન્દ્રો ફાળવાયા છે. કુલ 11 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાઓ આપશે. આજે અંગ્રેજી કેલેન્ડર વર્ષનો અંતિમ દિવસ છે. 31 ડિસેમ્બરના સેલિબ્રેશન માટે સમગ્ર વિશ્વમાં થનગનાટ છે. જામનગરમાં પણ વિવિધ ભવ્ય આયોજનો કરવામાં આવ્યા છે. કિચન એજ રેસ્ટોરન્ટમાં પ્રસિદ્ધ સિંગર શરદ લશ્કરી તેની ટીમ સાથે ધૂમ મચાવશે. આ ઇવેન્ટમાં નોબત મીડિયા પાર્ટનર બન્યું છે. એ જ રીતે હોટલ રજવાડુમાં યોજાનાર મિડ નાઇટ મેડનેસ ઇવેન્ટમાં પણ નોબત મીડિયા પાર્ટનર છે. અહીં ડીજે જયદેવ પોતાના જાદુઈ સંગીતના તાલે લોકોને ડોલાવશે. એન્કર પરાગ વોરા અને કાજલ કાર્યક્રમના સારથીની ભૂમિકા નિભાવશે. આ ઉપરાંત 7 સીઝન રિસોર્ટ, કેશવારાસ હોટલ, આશીર્વાદ રિસોર્ટ વગેરે સ્થળોએ પણ વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. સમગ્ર દેશમાં કોલ્ડ વેવથી લોકો પરેશાન છે. હાલારમાં પણ બરફીલા પવનોથી જનજીવન પ્રભાવિત થયું છે. જામનગરમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું હતું. કડકડતી ઠંડીને પગલે નગરમાં કુદરતી કરફ્યુ જેવું વાતાવરણ રહ્યું હતું. હાલ રાજ્યભરમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા ચાલી રહી છે. જામનગર માર્કેટિંગ યાર્ડમાં પણ આ માટે ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા. ખેડૂતો ટ્રકોમાં પોતાની મગફળી લઈ આવ્યા હતા, પરંતુ યાર્ડમાં કોઈ અધિકારી જ હાજર ન હતા. વાહનોની લાંબી કતારો લાગી હતી. સમગ્ર પરિસ્થિતિથી રોષે ભરાયેલા ખેડૂતોએ યાર્ડમાં હોબાળો કર્યો હતો. દેવભૂમિ દ્વારકાના વાડીનાર દરિયાકાંઠે મોક ડ્રિલ યોજાઈ હતી. ઓપરેશન બ્લુ વેલ નામથી યોજાયેલ મોક ડ્રિલમાં 2 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. સમગ્ર ઓપરેશન દ્વારકાના SP રોહન આનંદના માર્ગદર્શનમાં થયું હતું. ઇન્ચાર્જ DYSP MN પંડ્યાની આગેવાનીમાં પોલીસ કાફલાએ કામગીરી કરી હતી. મરીન પોલીસ, નયારા સિક્યુરિટી, IB, એરફોર્સ, કોસ્ટગાર્ડ વગેરેના સહયોગથી ઓપરેશન પાર પડ્યું હતું. જામનગર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સતત ભૂકંપના આંચકા આવી રહ્યા છે. ગઈકાલે રાત્રે 2:44 મિનિટે 1.9 રિક્ટર સ્કેલનો આંચકો આવ્યો હતો, જેનું કેન્દ્ર બિંદુ લાલપુરથી 40 કિલોમીટર દૂર હતું. રાત્રે 2:47 મિનિટે 2.3 રિક્ટર સ્કેલનો આંચકો આવ્યો હતો, જેનું કેન્દ્ર બિંદુ જામનગરથી 28 કિલોમીટર દૂર હતું. માત્ર 3 મિનિટના અંતરે આવેલા 2 આંચકાથી લોકોમાં ભય ફેલાયો હતો. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.